ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે વસ્તુની ખરીદી ઉપર લખેલી એક્સપાયરી ડેટ એટલે કે તેની સમાપ્તિ તારીખ અને તેની ઉત્પાદન તારીખ વિશે શીખી ગયા, બરાબર. અને આપણે એને આધારે જ વસ્તુની ખરીદી કરીશું એ વિશે આપણે જોયું. આજે હવે આપણે એને આધારિત કેટલાક દાખલાઓ જોઈશું. હવે આપણે પહેલો દાખલો ગણીએ. એક ઘીના ડબ્બા ઉપર ઉત્પાદન તારીખ 8/2/2018 હોય, એટલે કે ઉત્પાદન તારીખ કઈ છે? 8/2/2018. અને ઉત્પાદન તારીખ થી 180 દિવસમાં વાપરી લેવું. ઉત્પાદન તારીખ થી કેટલા દિવસમાં? 180 દિવસમાં વાપરી લેવું, એટલે કે તેની સમાપ્તિના દિવસ કેટલા છે? તારીખ કઈ છે? 180 દિવસ છે. એવું લખ્યું હોય તો તેને 18/8/2018 ના રોજ ઉપયોગમાં લઈ શકાય. હવે આપણને શું કીધું છે કે એની ઉત્પાદન તારીખ કઈ છે? 8/2/2018. અને તેની સમાપ્તિની તારીખ કઈ છે? 180 દિવસ પછી. તો મિત્રો, આપણે જે એની ઉત્પાદન તારીખ છે ત્યાંથી લઈને 18/8/2018 સુધી તેને ઉપયોગમાં લઈ શકાય ત્યાં સુધીની આપણે ગણતરી કરીએ કે 18/8/2018 ના રોજ કેટલા દિવસ થશે. તો ચાલો આપણે જોઈએ. હવે જુઓ, આપણે તારીખ કઈ આપેલી છે? 8/2. તો આપણે 8/2/2018 થી 28/2/2018 એટલે કુલ કેટલા દિવસ થશે? 20 દિવસ થશે. 1/3/2018 થી 31/3/2018 કેટલા દિવસ થશે? 31 દિવસ થશે. પછી ચોથા મહિનો, તો ચોથા મહિનાના 30 દિવસ. પછી પાંચમો મહિનો, તો પાંચમા મહિનાના 31 દિવસ. છઠ્ઠો મહિનો, છઠ્ઠા મહિનાના 30 દિવસ. સાતમો મહિનો, સાતમા મહિનાના 31 દિવસ. અને આઠમો મહિનો, તો આઠમા મહિનાના 31 દિવસ. એટલે આ દરેક જે દિવસ લખ્યા છે એનું કુલ ટોટલ આપણે કરીએ તો આપણને 204 દિવસ મળે. કેટલા દિવસ મળે? 204 દિવસ મળે. પણ આપણે એને કેટલા દિવસમાં પૂરું કરવાનું હતું? 180 દિવસ. તો હવે આપણે જે આ 204 જે આપણને મળ્યા છે એમાંથી આપણે 180 ને બાદ કરીશું. શું કરીશું? બાદ કરીશું. હવે 4 માંથી 0 બાદ કરીએ તો 4, 0 માંથી 8 જશે નહીં, એટલે આપણે શું લઈશું? 10 લઈશું, બરાબર. તો 10 માંથી 8 જશે એટલે 2, અને 1 માંથી 1 જાય તો 0. હવે આપણને કેટલા મળ્યા? 24. કેટલા મળ્યા? 24. હવે જે આ છેલ્લો મહિનો છે, કયો છેલ્લો મહિનો જે આપણને આપ્યો છે એના જે કુલ દિવસ છે એમાંથી આપણે 24 દિવસ બાદ કરીશું. કેટલા દિવસ બાદ કરીશું? 24 દિવસ. તો આપણે કરીએ 31 - 24. હવે 1 માંથી 4 બાદ નહીં થાય એટલે આપણે 10 લેવો પડે. હવે 10 ને 1 11. હવે 11 માંથી તમે 4 બાદ કરો તો 11 માંથી 4 જશે તો કેટલા બચશે? 7 બચશે. અને 2 માંથી 2 જશે તો 0. તો આપણને અહીંયા કેટલી મળી તારીખ? 7. કેટલા મહિના? 7. આપણી ઉત્પાદન તારીખ કઈ છે? 8/2/2018 થી કઈ તારીખ આવી? 7/8/2018 સુધીમાં 180 દિવસ થશે. કઈ તારીખ? 8/2/2018 થી 7/8/2018 સુધીમાં 180 દિવસ થશે. હવે આપણને શું કીધું છે? તો તેને 18/8/2018 ના રોજ ઉપયોગમાં લઈ શકાય? તો કે નહીં લઈ શકાય. કેમ? કારણ કે એની સમાપ્તિની તારીખ કઈ છે? 7/8/2018. જ્યારે અહીંયા કઈ તારીખ છે? 18 તારીખ છે. અને અહીંયા 7 તારીખ છે, બરાબર. એટલે કેટલા દિવસ? આખા 10-11 દિવસ વધી જાય. એટલે આને આપણે ઉપયોગમાં લઈ શકીએ નહીં. બીજો દાખલો. જો એક તેલના ડબ્બા ઉપર ઉત્પાદન તારીખ જુલાઈ 2017, ઉત્પાદન તારીખ કઈ છે? જુલાઈ 2017 હોય અને સમાપ્તિની તારીખ ઉત્પાદન તારીખ થી 12 મહિનાની લખી હોય. કેટલા મહિનાની લખી હોય? 12 મહિનાની લખી હોય.
તો સપ્ટેમ્બર 2018 માં આ ડબ્બો ઉપયોગમાં લેવો સુરક્ષિત હશે? તો મિત્રો આપણે જોઈએ કે એની ઉત્પાદન તારીખ કઈ છે. ઉત્પાદન તારીખ, તો એની ઉત્પાદન તારીખ છે જુલાઈ 2017 અને સમાપ્તિની તારીખ તો શું છે? સમાપ્તિની તારીખ ઉત્પાદન તારીખના 12 મહિના ની લખી છે, એટલે કે 12 મહિના. હવે આપણને ખબર છે કે 12 મહિના એટલે 1 વર્ષ, 12 મહિના એટલે 1 વર્ષ, બરાબર? તો જે એની સમાપ્તિ તારીખ છે તે ક્યાં સુધીની થઈ, ક્યાં સુધી થશે? જુલાઈ 2018. ક્યાં સુધી થશે? જુલાઈ 2018. જે આપણને જે આ વર્ષ આપ્યું છે 12 મહિના એટલે કે 1 વર્ષ, તો 1 વર્ષે આપણે 2017 માં ઉમેરી દઈશું. તો 2017 માં 1 વર્ષ ઉમેરીએ તો કઈ થશે? 2018 નું વર્ષ થશે. હવે શું કહે છે કે સપ્ટેમ્બર 2018 માં આ ડબ્બો ઉપયોગમાં લેવો સુરક્ષિત હશે? સપ્ટેમ્બર મહિનામાં. હવે આ જુલાઈની 2018 એની સમાપ્તિની તારીખ પટી જાય છે, એટલે કે જુલાઈ મહિના સુધી જ એને ઉપયોગમાં લઈ શકાય, તે પછી ઉપયોગમાં લઈ શકાય નહીં. પણ અહીંયા તો આપણને સપ્ટેમ્બર મહિનો આપ્યો છે, તો જુલાઈ પછી કયો મહિનો આવશે? ઓગસ્ટ અને સપ્ટેમ્બર, તો 2 મહિના થઈ જાય છે, તો આપણે આ ડબ્બાને ઉપયોગમાં નહીં લઈ શકીએ, કેમ કે જુલાઈ 2018 માં એની સમાપ્તિ પૂરી થાય છે, એટલે સપ્ટેમ્બર 2018 માં આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. જોઈએ ત્રીજો દાખલો. જો એક દાળના પેકેટ ઉપર ઉત્પાદન તારીખ 5/2009 હોય અને સમાપ્તિની તારીખ 11/2009 હોય, તો ઉત્પાદન તારીખ અને સમાપ્તિ તારીખ વચ્ચેનો સમયગાળો કેટલો? તો હવે આપણે જોઈએ ઉત્પાદન તારીખ કઈ છે. ઉત્પાદન તારીખ કઈ છે? 5/2009. હવે આપણને ખબર છે મિત્રો, આ 5 જે છે તે શું દર્શાવે છે? મહિનો દર્શાવે છે, એટલે 5મો મહિનો કયો? મે. અને વર્ષ 2009, એટલે મે 2009. હવે સમાપ્તિ તારીખ, તો સમાપ્તિની તારીખ કઈ છે? 11/2009. કઈ છે? 11/2009. 11 એટલે કયો મહિનો થશે? નવેમ્બર, બરાબર ને? નવેમ્બર 2009. હવે શું કહે છે આપણને કે ઉત્પાદન તારીખ અને સમાપ્તિ તારીખ, આ જે ઉત્પાદન અને સમાપ્તિ તારીખ છે બંને વચ્ચેનો સમયગાળો કેટલો? તો આ બંને વચ્ચે કેટલો સમયગાળો રહેલો છે તે આપણે શોધવાનો છે. હવે જ્યારે બંને વચ્ચેનો તફાવત જ્યારે શોધવાનો હોય ત્યારે આપણે શું કરીએ છીએ? બાદબાકી કરીએ છીએ, એટલે કે આપણે બાદબાકી કરીશું, એટલે 11-5. હવે આ 5 જે છે એને આપણે ક્યાં લખીશું? એકમના સ્થાનમાં લખીશું. હવે આપણે બાદબાકી કરીએ, 1 માંથી 5 જશે નહીં, એટલે આપણે શું લેવો પડે? 10 કો લેવો પડે. હવે જો 10 અને 1 કેટલા થઈ ગયા? 11. હવે 11 માંથી 5 બાદ કરો, તો 11 માંથી 5 બાદ કરીશું એટલે કેટલા બચશે? 6. અને 0 માંથી 0 જાય એટલે 0, તો કેટલા થઈ ગયા? 6. તો આ 5/2009 થી 11/2009 વચ્ચે કેટલા મહિનાનો તફાવત થયો? કેટલા મહિના વચ્ચેનો સમયગાળો કેટલો થયો? તો કે 6 મહિનાનો. કેટલા મહિનાનો? 6 મહિનાનો. મે 2009 થી નવેમ્બર 2009 સુધી 6 મહિના થશે. એ ચોથો દાખલો. જો એક ફરસાણના પેકેટ પર ઉત્પાદન તારીખ 27/3/2017, ઉત્પાદન તારીખ કઈ લખી છે? 27/3/2017 લખી હતી અને તેના પર સમાપ્તિ અવધિ ઉત્પાદન તારીખ
કઈ લખી હતી? 12 મહિનાની લખી હતી, એટલે કે એની સમાપ્તિની તારીખ કઈ હતી? 12 મહિનાની લખી હતી. તો આ પેકેટને કઈ તારીખ સુધીમાં ઉપયોગમાં લેવું સુરક્ષિત હતું? તો આ ફરસાણનું જે પેકેટ છે એને આપણે 12 મહિના પછી એટલે કે કઈ તારીખ સુધી આપણે તેના ઉપયોગમાં લઈ શકીએ? તો આપણને ફક્ત શું આપ્યું છે? ઉત્પાદન તારીખ અને સમાપ્તિની તારીખ એટલે કે 12 મહિના આપી છે. તો આપણે લખીએ ઉત્પાદન તારીખ. તો એની ઉત્પાદન તારીખ આપણને કઈ આપી છે? 27/3/2017. અને સમાપ્તિ, તો સમાપ્તિની તારીખ આપી છે આપણને, કઈ આપી છે? 12 મહિના. હવે મિત્રો આપણને ખબર છે કે 12 મહિના બરાબર 1 વર્ષ. તો શું કહે છે? આ પેકેટને કઈ તારીખ સુધીમાં ઉપયોગમાં લેવું સુરક્ષિત હતું? તો 1 વર્ષ સુધી આ પેકેટને આપણે ઉપયોગમાં લઈ શકીએ. હવે 1 વર્ષ પૂરું થશે ત્યારે કઈ તારીખ હશે એની? તો તારીખ તો સેમ જ રહેશે, બરાબર. તારીખ તો 27 જ રહેશે, મહિનો પણ એ જ રહેશે, પણ વર્ષ બદલાઈ જશે. 2017 ની જગ્યાએ કયું વર્ષ થશે? 2018. એટલે કે આપણે 27/3/2018 સુધી આ પેકેટને ઉપયોગમાં લેવું સુરક્ષિત હશે, બરાબર. હવે 27/3/2018 પછી એ પેકેટને આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. તો આજે બસ આટલું જ. આશા છે કે તમને આજના દાખલામાં સમજ પડી જ હશે. તો નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.